પ્રસ્તુતિ તો સૌ કોઈની તાળીઓ કેવી હોવી જોઈએ એવરીવન. હવે સૌપ્રથમ તો આપણે ખાસ આજે પંચ મહોત્સવ જેમના દ્વારા આયોજિત થયું છે, આપણી વચ્ચે બહુ બધા અધિકારી અહીંયા બેઠા છે, સર્વેને નમન વંદન અને ફરી એકવાર અને વારંવાર આપ સૌ કોઈનું અહીંયા સ્વાગત છે, અભિવાદન છે. અને ગુજરાત ટુરિઝમ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પંચમહાલ દ્વારા જે આટલો ક્લેરિટી જો તો કેવી દેખાય, કારણ કે કેવું હોય કે કાર્યક્રમોમાં આપણે બધા જ પહોંચી તો જતા હોઈએ, આનંદ પણ બહુ કરીએ, ઘરે જઈને વાતો પણ બહુ કરીએ, બહુ મજા આવે નહીં આજે તો. કારણ કે આપણો ભારત દેશ છે, દરેકને વધાવે જ છે, તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ કે તમે આવો વિચાર કર્યો અને અમારી આખી ટીમને, એટલે કે પાર્થિવ ગોહિલની આખી ટીમને તમે અહીંયા આમંત્રિત કરી. થેન્ક યુ સો મચ અગેન એન્ડ કોઈ દેખે ના મૂવમેન્ટ ઓફ ધ નાઇટ, જે સમયની જે પળની તમે અને અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ સમય આવી ગયો છે. બટ બિફોર દેટ અહીંયા કલાકારો ગાય છે, બહુ જ બધો આનંદ કરાવે છે, એની પાછળ જે લોકો મહેનત કરે છે, એટલે આખી ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય એવરીવન. હવે તમને થતું હશે આ બેન આવીને બહુ જ તાળીઓ 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 વગાડે છે, વગાડો આમ કહે છે, પણ એના બહુ જ બધા ફાયદા છે આપણને, કેવું બીમારી ના થાય તાળી વગાડીએ તો, આજુબાજુવાળાને આમ ઉત્સાહમાં રાખી શકીએ. અને સૌથી મોટી વાત કે સરકારે હજી સુધી તાળી વગાડવા પર ટેક્સ લેવાનો શરૂ કર્યો. જોક્સ અપાર્ટ, એક ખાલી ગમ્મતની વાત, આપ સૌને હસાવવાની વાત. હવે આપણી વચ્ચે જે અહીંયા ઉપસ્થિત થવાના છે, જેમને તમે ખૂબ સુંદર રીતે જાણો છો, અમે પણ બહુ સારી રીતે જાણીએ છીએ, અ સુપર સ્ટાર રોક સ્ટાર ઓફ ધીસ વન્ડરફુલ ઇવનિંગ. અને ખાસ વાત મારે એ કરવાની કે આ જે ઓર્ગેનાઇઝ થાય છે પંચ મહોત્સવ, એ કેટલા બધા વર્ષોથી થાય છે અને એનામાં પણ પાર્થિવ ગોહિલ પાંચમી વખત અહીંયા પરફોર્મ કરવાના છે. એટલે જ્યારે અમે વાત કરી રહ્યા હતા પંચ મહોત્સવ વિશે કે આની રૂપરેખા વિશે, ત્યારે એમને મને બહુ સુંદર વાત કીધેલી. પૂછશો શું એમને મને એવું કીધેલું કે આ જે જગ્યા છે કે આ જે મંચ છે કે અહીંના જે લોકો છે એ ખરેખર હવે મારું એક પરિવાર છે. તો એ વિચારને હું ખરેખર વંદન કરું છું અને તમારા સર્વેની અહીંયાથી તાળીઓ સાથે આપણે એમને અભિનંદન પાઠવીએ કે તમે એમનો એક પરિવાર બની ગયા છો, એ વિચાર એમના મનમાં કેટલો અદ્ભુત છે. તો ચાલો હવે વધારે સમય ન લેતા આપણે અહીંયા જેમને બોલાવવા જઈ રહ્યા છીએ, સુપર અમેઝિંગ પ્લેબેક સિંગર ઓફ સો મેની ઇન્ડિયન મૂવીઝ લાઈક દેવાસ સાવરિયા, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર, કિસાન એન્ડ મેની મોર, અ સુપર અમેઝિંગ પ્રોડ્યુસર કે જેમને મૂવી પણ પ્રોડ્યુસ કરી છે, ગોળ કેરી આપણી ગુજરાતી મૂવી, કચ્છ એક્સપ્રેસ એવી મૂવીઝ એમને પ્રોડ્યુસ કરી છે અને ઘણા જ બધા ગુજરાતી ગીત આપણા બધાને આપ્યા છે જે આપણા દિલની બહુ નજીક છે. તો એવા આર્ટિસ્ટને અહીંયાથી સ્ટેજ પર હું આમંત્રિત કરવા જઈ રહી છું. બિફોર દેટ આપણે આજના સ્ટાર ઓફ ધ ઇવનિંગ જે અહીંયા ઉપસ્થિત છે આપણી વચ્ચે એમને બોલાવીએ, એના પહેલાં આપણે એક સરસ મજાની એવી અહીંયાથી જોઈશું. એવરીવન હેવ અ લુક ઓન સ્ક્રીન. Versatility is the second name of Parthiv Gohil. He sings, performs, composes and conceptualizes. He tames the melody like a master. He mesmerizes his audience with the
oneness is thrice with his music. Boy, he performs songs across the world with his band and performed more than 2,500 shows. His singing comes from his soul, and you can feel it when you hear it.
અને પંચમહાલ જિલ્લાના અને ગુજરાત ભરથી આવેલા તમામ પ્રેક્ષકોને હું પાર્થિવ મારા તમામ કલાકારો વતી પ્રણામ કરું છું અને ખૂબ જ આનંદ થાય છે મને આ વાત શેર કરતા કે આયોજકોનો ખાસ આભાર માનીશ એ બાબત માટે કે મને આ સતત પાંચમી વાર પંચ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો છે. ખૂબ ખૂબ આભાર આયોજકોનો. અને આ પાંચમી વાર અમે બહુ બધી તૈયારીઓ સાથે આવ્યા છીએ અને ઠંડી લખેલી એટલી બધી નથી કારણ કે ભૂતકાળમાં બહુ જ ઠંડી હતી. તમને ઓડિયન્સમાં બરાબર અવાજ આવે છે? સંભળાય છે? મને તમારો અવાજ નથી સંભળાતો. તમને મજા આવે છે? બસ ખરેખર આ અવાજ અહીંયા માટે ઓછો છે કારણ કે તમે જુઓ છો ડિસ્ટન્સ કેટલું છે. એકવાર જોરદાર તાળીઓ સાથે મારી ઈચ્છા છે કે આ સાજિંદાઓનું સ્વાગત થાય અને આ આયોજન માટે જોરદાર તાળીઓ થઈ જાય. ચન્ના મેરિયા ચન્ના મેરિયા ચન્ના મેરિયા
ऐसे मजा नहीं आएगा, गाऊं चाहिए ना। तभी गाशो हमारी साथ है, चन्ना मेरे या चन्ना मेरे या। તમારે સાથે ગાવું પડશે, જે ના ગાય ને સાંભળજો, જે ના ગાય પીછે વાલો, જે નહીં ગાય ને એને એના બાજુ વાળાના સામે જો ના ગાવ તો જોઈ લો। કેતની દફા સુબહ કો મેરી તેરે આંગન મે બેઠે બેઠે શામ સી ચન્ના। મેરે યા બેલિયા ओ पिया चन्ना मेरे या मेरे या चन्ना मेरे या मेरे या चन्ना मेरे या बेलिया। लाला बे फोन में 15 जन जो दादा फोन करने ने फोन कर तुझको पुकारे तेरी મસ્તી લાગે છે। કઈ ડીએમ કરવા કીધું પ્રશાંત? ક્યાં ઓન ઇન્સ્ટા? સાયલેન્સ, થોડા લાઈટ બી કમ બહુ છે। વેઇટ है।
तुझसे मिला पहली दफा मुझको भावे